નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવિષ્ટ નવા 21 મંત્રીઓને વિભાગોની ફાળવણી, મનોહર પારિકરને સંરક્ષણ વિભાગ. ગુજરાતના બે રાજ્યમંત્રીઓ હરિભાઈ ચૌધરીને ગૃહ અને મોહનભાઈ કુંડારિયાને કૃષિ જેવા મહત્વના વિભાગો સોંપાયા. અરુણ જેટલીએ માહિતી પ્રસારણ વિભાગ તથા સુરેશ પ્રભુએ રેલવે મંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો. રાજ્યવર્ધન માહિતી અને પ્રસારણના રાજ્યમંત્રી બન્યા. કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણના પગલે શેરબજારનો સેન્સેક્સ 28,000 આંકની ઉપર. ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રનો આજથી પ્રારંભ. ગણપત વસાવાની અધ્યક્ષપદે સર્વાનુમતે વરણી. સમાચાર વિગતવાર જોઈએ. કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન પામનાર તમામ 21 ચહેરાઓને વિભાગોની ફાળવણી કરી દેવામાં આવી છે. આ સાથે કેટલાક પ્રવર્તમાન મંત્રીઓના વિભાગમાં પણ પરિવર્તન કરાયું છે. પ્રસ્તુત છે એક અહેવાલ. કેન્દ્રમાં સત્તાના સૂત્રો સંભાળ્યાના 5.5 મહિના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ કરીને નવા 21 ચહેરાઓનો સમાવેશ કર્યો છે. 4 કેબિનેટ મંત્રી, 3 સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી અને 14 રાજ્યકક્ષાના મંત્રીઓનો પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નવા મંત્રીઓને વિભાગોની વહેંચણીની સાથે સાથે હાલના કેટલાક મંત્રીઓના ખાતાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પારિકરને સંરક્ષણ વિભાગ, જ્યારે શિવસેનામાંથી ભાજપમાં જોડાયેલા સુરેશ પ્રભુને રેલવે મંત્રાલયની ફાળવણી થઈ છે. જેપી નડ્ડાને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ હરિયાણામાં ભાજપને બહુમતી અપાવનાર ચૌધરી વીરેન્દ્રસિંહને ગ્રામીણ વિકાસ વિભાગની ફાળવણી થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3 નવા ચહેરાઓને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો પણ સોંપ્યો છે. બંડારુ દત્તાત્રેયને શ્રમ અને રોજગાર, રાજીવ પ્રતાપ રૂડીને કૌશલ્ય વિકાસ, ડોક્ટર મહેશ શર્માને સાંસ્કૃતિક અને પર્યટન વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. નવા નિમાયેલા 14 રાજ્યકક્ષાના મંત્રીઓમાં ગુજરાતના હરિભાઈ ચૌધરીને ગૃહ વિભાગ અને મોહનભાઈ કુંડારિયાને કૃષિ વિભાગ ફાળવવામાં આવ્યા છે. તે સાથે કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના મંત્રીઓની સંખ્યા 5 થઈ ગઈ છે. રાજ્યકક્ષાના અન્ય મંત્રીઓને વિભાગોની વહેંચણી પૈકી મુખ્તાર અબ્બાસ નકવી લઘુમતી અને સંસદીય બાબતો, રામકૃપાલ યાદવને પેયજળ અને સેનિટેશનની ફાળવણી થઈ છે. સાંવરલાલ જાટને જળ સંસાધન અને ગંગા શુદ્ધિકરણ, ગિરિરાજસિંહને સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો, હંસરાજ આહિરને રસાયણ અને ખાતર વિભાગની ફાળવણી થઈ છે. ડોક્ટર રામશંકર કથેરિયા માનવ સંસાધન, વાયમ ચૌધરીને સાયન્સ અને ટેકનોલોજી, જયંત સિંહાને નાણાં ખાતું, રાજ્યવર્ધનસિંહ રાઠોડને માહિતી અને પ્રસારણ ફાળવવામાં આવ્યા છે. બાબુલ સુપ્રિયોને શહેરી વિકાસ અને હાઉસિંગ, સાધ્વી નિરંજન જ્યોતિને ફૂડ પ્રોસેસિંગ વિભાગ સોંપાયા છે. વિજય સાંપલા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની જવાબદારી સંભાળશે. નવા ચહેરાઓને વિભાગોની ફાળવણીની સાથે હાલના કેટલાક મંત્રીઓના વિભાગોમાં પણ ફેરફાર થયા છે, જેમાં નાણામંત્રી અરુણ જેટલીને માહિતી અને પ્રસારણ વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. સદાનંદ ગૌડાને કાયદો અને ન્યાય, ડોક્ટર હર્ષવર્ધનને વિજ્ઞાન અને ટેકનોલોજી, રાજ્યમંત્રી વી કે સિંહને સાંખ્યિકી અને કાર્યાન્વયનનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. રવિશંકર પ્રસાદ માત્ર દૂરસંચાર વિભાગ સંભાળશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નાણામંત્રી અરુણ જેટલીએ આજથી માહિતી અને પ્રસારણ મંત્રી તરીકેનો વધારાનો હવાલો સંભાળ્યો છે. અરુણ જેટલીએ પદભાર સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે આ મંત્રાલય સરકારનો મહત્વપૂર્ણ વિભાગ છે અને તેનો હેતુ બદલાતી માહિતી ટેકનોલોજીના સમયમાં તેને વધુ સક્ષમ બનાવવાનો છે. भारत सरकार की जो कम्युनिकेशन है, हर मंत्रालय के की कम्युनिकेशन है, वो इस विभाग के माध्यम द्वारा होती है. आज पूरे इस बदली हुई सूचना प्रक्रिया जो है उसकी ओर इस विभाग को देखना है.
નરેન્દ્ર મોદી મંત્રીમંડળમાં નવા નિમાયેલા પ્રધાનોમાં રાજ્યવર્ધનસિંહ રાઠોરે માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. કાર્યભાર સંભાળતા તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા પોતાની પ્રતિક્રિયા આપી હતી. પુરાની પરંપરાએ ચલી આ રહી હૈ હટકર કોઈ ના કોઈ આપકે ભી માધ્યમ સે લોગો કે માધ્યમ સે જો જો નયે વિચાર આયેંગે ઉસકો શરૂ કરને કી પૂરી કોશિશ આયેગી. વિસ્તારિત કેન્દ્રીય મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકેનું પદ સંભાળનાર સુરેશ પ્રભુએ રેલવે મંત્રી તરીકેનો હવાલો સંભાળી લીધો છે. તેમણે કહ્યું કે વિકાસની ગતિ તેજ બનાવવાના પ્રયત્નો હાથ ધરાશે. આજ અમારે દો ફોકસ એરિયા કસ્ટમર સર્વિસ હે સેફ્ટી હે પર સાથ સાથ મે એક પૂરી રેલ કો કિસ તરહ સે દેશ કે અર્થવ્યવસ્થા કે સાથ મે જુડને કી જરૂરત હે. વૈસે તો જુડી ગઈ હે લેકિન મે સમજતા હું યદી હમ સહી માને મે કામ કરેંગે તો દેશ કી અર્થવ્યવસ્થા મે બઢાઈ લાને કા કામ ભી યે રેલ કર સકતી હે ઓર કરેગી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મંત્રીમંડળમાં ગુજરાતમાંથી સમાવેશ કરાયેલ બે મંત્રીઓ અંગે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવતા જણાવ્યું કે બે મંત્રીઓનો સમાવેશ કરી ગુજરાતને મહત્વ અપાયું છે. દરમિયાન પ્રવક્તા આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે કદ વધ્યું છે અને 5 જેટલા મંત્રીઓ હાલની કેન્દ્ર સરકારમાં સ્થાન પામ્યા છે, જે ગુજરાત માટે મહત્વની અને ગૌરવની બાબત છે. ગુજરાત માટે ચોક્કસપણે આનંદ હોઈ શકે કે બે સાંસદોને આજે કેન્દ્રમાં સ્થાન કેબિનેટમાં સરકારમાં પ્રાપ્ત થયું છે. રાજ્યકક્ષાના બે મંત્રી તરીકે માનનીય શ્રી હરિભાઈ ચૌધરી અને માનનીય શ્રી મોહનભાઈ કુંડારિયાનો સમાવેશ થયો છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના છે. મનસુખભાઈ વસાવાને સ્થાન મળેલું છે. સાથોસાથ ગુજરાતમાંના બે સાંસદો જે રાજ્યસભામાં છે, શ્રી અરુણ જેટલીજી અને શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી, એ પણ ગુજરાતમાંથી જ્યારે પસંદગી પામ્યા છે ત્યારે ગુજરાતના વિવિધ બાબતે વિકાસ માટે ગુજરાતને ચોક્કસપણે વધુ વેગ મળશે. અમે આનંદ અનુભવીએ છીએ, ગૌરવ અનુભવીએ છીએ. ઝડપથી બદલાઈ રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે જો ભાજપ મહારાષ્ટ્રમાં એનસીપીનો ટેકો લઈને સરકાર બનાવશે તો શિવસેના વિપક્ષમાં બેસશે. મુંબઈમાં પાર્ટીની મહત્વપૂર્ણ બેઠકમાં પત્રકારોને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે ભાજપને 2-3 દિવસમાં જ તેનો સ્પષ્ટ અભિગમ દર્શાવવાનું જણાવ્યું છે. આ પહેલા શિવસેના અને ભાજપ વચ્ચેનો વિરોધ એ સમયે સપાટી પર આવ્યો જ્યારે કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર માટે દિલ્હી આવેલા શિવસેનાના રાજ્યસભા સાંસદ અનિલ દેસાઈ શપથ લીધા વગર મુંબઈ પરત ફર્યા હતા. એક માહિતી મુજબ શિવસેના કેબિનેટ મંત્રી તરીકેનું પદ ઇચ્છતી હતી, જ્યારે ભાજપ તરફથી અનિલ દેસાઈ માટે રાજ્યકક્ષાના મંત્રી માટે સહમતિ દર્શાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી ખાતે વિસ્તારિત મંત્રીમંડળની પ્રથમ બેઠક યોજશે, ત્યારબાદ સંપૂર્ણ મંત્રીમંડળની બેઠક યોજશે. પ્રધાનમંત્રીએ ગઈકાલે તેમના 5.5 મહિના જૂના મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ કર્યું હતું. નવા મંત્રીઓને રાષ્ટ્રપતિ ભવનમાં પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. સતત વિદેશી મૂડી પ્રવાહિતા વચ્ચે કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણને લીધે ઉત્સાહિત રોકાણકારોથી મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 28,000 આંકની નવી રેકોર્ડ ઊંચાઈ પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 8,383 આંક ઉપર રેકોર્ડ ઊંચાઈને આંબી ગયો હતો. શુક્રવારે સેન્સેક્સ 47 અંક તૂટીને બંધ થયો હતો. તે જ રીતે નિફ્ટી પણ વધીને આજે 8,383 આંક પર ખુલ્યો હતો. ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે ભાજપના ધારાસભ્ય અને વનમંત્રી ગણપતભાઈ વસાવા સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા છે. વિધાનસભામાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ટેકો આપ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી તથા વિપક્ષના નેતા શ્રી વસાવાને અધ્યક્ષ સ્થાને દોરી ગયા હતા. ઉપાધ્યક્ષ મંગુભાઈ પટેલે શ્રી વસાવાને આવકાર્યા હતા. આમ વજુભાઈ વાળા કર્ણાટકના ગવર્નર બનતા તે સ્થાન ખાલી પડવાથી શ્રી વસાવા અધ્યક્ષ બન્યા છે. વિધાનસભાનું 2 દિવસીય સત્ર આજથી શરૂ થયું છે. હરિદ્વાર ખાતે નિર્માણ પામનારા લેવુઆ પટેલ સમાજ ભવનનો શિલાન્યાસ રાજકોટ જિલ્લાના જામકંડોરાણા ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ પાટીદાર સમાજને સરદાર પટેલના વારસદાર તરીકે મૂલ્યોનું જતન કરવા આહ્વાન કર્યું હતું. તેમણે સ્ત્રીને સમકક્ષ દરજ્જો આપી કુરિવાજોને ત્યજવા પણ અપીલ કરી હતી. આ પ્રસંગે વિધવા પુત્રવધુના પુનઃ લગ્ન કરાવી નવો ચીલો ચાતરવા બદલ વિઠ્ઠલભાઈ રાદડિયાનું અભિવાદન કરાયું હતું.
આપણી ભારતીય સંસ્કૃતિમાં એમ કહેવામાં આવ્યું છે, જે સમાજ જે પરિવાર કમાય અને બીજાનું ખાય, પોતાનું ના ખાય બીજાનું ખાય, એને વિકૃતિ કહેવામાં આવે છે. અને જે પરિવાર કે જે સમાજ પોતે કમાય બીજાને ખવડાવે એનું નામ સંસ્કૃતિ કહેવું છે. મિત્રો, ગુજરાત ભાજપના નવા પ્રભારી ડોક્ટર દિનેશ શર્માની હાજરીમાં સશક્ત ભાજપ સશક્ત ભારત અનુસંધાને બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ, પુરુષોત્તમ રૂપાલા અને આઈકે જાડેજા તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગુજરાતમાં સભ્ય નોંધણીની શરૂઆત મુખ્યમંત્રી આનંદીબેનના સભ્યપદનું નવીનીકરણ કરીને કરી હતી. શ્રી શર્માએ જાન્યુઆરીમાં વિશેષ સભ્ય નોંધણી અભિયાન યોજાશે તેવી જાહેરાત કરી હતી. माननीय मुख्यमंत्री जी को दिलाएंगे, माननीय प्रदेश अध्यक्ष जी की सदस्यता, दोनों का सदस्यता का नवीनीकरण होगा. और मैं पूरे गुजरात में चाहूँगा कि प्रत्येक जिलों में कार्यकर्ताओं से मिलने का अवसर मुझे भी मिले, संगठन के पदाधिकारियों के माध्यम से. और सदस्यता के या और भी प्रमुख जो कार्यक्रम का नियोजन होगा उसमें मेरी सहभागिता बराबर रहेगी. બ્રિટનના પ્રિન્સ હેરીએ રવિવારે અફઘાનિસ્તાનના કંધારમાં એક આર્મી બેઝમાં યોજાયેલ સ્મરણ દિવસમાં ભાગ લીધો હતો. પ્રિન્સ હેરી અને બ્રિટિશ સૈનિકો કંધારના આ એરબેઝમાં એ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભેગા થયા હતા જેમણે બે વિશ્વયુદ્ધો અને અન્ય યુદ્ધોમાં તેમના પ્રાણ અર્પણ કર્યા હતા. ઓસ્ટ્રેલિયા ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચાર મેચોની હોકી શ્રેણી ભારતે 3-1 જીતી લીધી છે. ચોથી મેચમાં ભારતે 3-1 જીત હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. ભારત માટે પ્રથમ ગોલ 10મી મિનિટમાં આકાશદીપ સિંઘે કર્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે ટોમી ગ્રેગે ગોલ કરીને મેચને બરોબરી પર લાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ ભારતે ઝડપી પ્રતિકાર કરતા એક પછી એક બે ગોલ કરીને 3-1 મેચ પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી. આ મેચની સાથે જ ભારતીય ટીમના કેપ્ટન સરદાર સિંઘે તેમની 200 આંતરરાષ્ટ્રીય મેચ પૂરી કરી હતી. હૈદરાબાદ ખાતે રમાયેલ ત્રીજી વનડે મેચમાં ભારતે શ્રીલંકાને 6 હરાવીને 5 શ્રેણીમાં 3-0 અજેય લીડ મેળવી લીધી છે. જીત માટે મળેલા 243 રનનો લક્ષ્યાંક ભારતે માત્ર 44 ઓવર અને 1 બોલમાં પ્રાપ્ત કર્યો હતો. વિરાટ કોહલીએ 138 દાવમાં 6000 રન પૂરા કરીને વિવિયન રિચર્ડ્સનો રેકોર્ડ તોડ્યો હતો. ત્રીજી મેચમાં વિરાટ કોહલીએ 61 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 53 રન નોંધાવ્યા હતા, જ્યારે રાણેએ 31 રન, ધવને 8 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 91 રન અને અંબાતી રાયડુએ 35 રન બનાવ્યા. સુરેશ રૈના અને રિદ્ધિમાન સહા અનુક્રમે 18 અને 6 રને અણનમ રહ્યા હતા. પરાજિત શ્રીલંકા પ્રથમ બેટિંગ કરતા 48 ઓવરમાં 242 રને ઓલ આઉટ થયું હતું. બુલેટિન આઠમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવિષ્ટ નવા 21 મંત્રીઓને વિભાગોની ફાળવણી, મનોહર પારિકરને સંરક્ષણ વિભાગ. ગુજરાતના બે રાજ્યમંત્રીઓ હરિભાઈ ચૌધરીને ગૃહ અને મોહનભાઈ કુંડારિયાને કૃષિ જેવા મહત્વના વિભાગો સોંપાયા. અરુણ જેટલીએ માહિતી પ્રસારણ વિભાગ તથા સુરેશ પ્રભુએ રેલવે મંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો. રાજ્યવર્ધન માહિતી અને પ્રસારણના રાજ્યમંત્રી બન્યા. કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણને પગલે શેરબજારનો સેન્સેક્સ 28,000 આંકની ઉપર. ગુજરાત વિધાનસભાના 2 સત્રનો આજથી પ્રારંભ, ગણપત વસાવાની અધ્યક્ષપદે સર્વાનુમતે વરણી. આ સાથે આ બુલેટિન અહીં પૂરું કરીએ. નમસ્કાર.